વડોદરા શહેરના ગોરવા પંચવટી કેનાલમાં ડૂબીને લાપતા બનેલા બે યુવાનો પૈકી એકનો મૃતદેહ મળી આવ્યો હતો. મૂળ મધ્યપ્રદેશના રહેવાસી અને હાલ ગોરવા સહયોગ પોલીસ ચોકી પાસે રહેતા અને BIDCમાં આવેલ મારુતિ કેટરિંગમાં નોકરી કરતા ધર્મેન્દ્રસિંહ ભોલુ તથા દિલીપ રાજપૂત ગોરવા પંચવટીમાં કપડાં ધોવા ગયા હતા, જ્યાં તેઓ આ ત્રણેય મિત્રો કપડાં ધોયા બાદ કપડાં સૂકવીને પરત કેનાલમાં હાથ ધોવા માટે ગયા હતા, જ્યાં હાથ પગ ધોતી વખતે ધર્મેન્દ્રસિંહ રાજપૂતનો પગ લીલના કારણે લપસી પડતા તે પાણીમાં ખાબક્યો હતો અને તણાવા લાગ્યો હતો. આ જોઈને તેની નજીક ઉભેલો ભોલુ તેને બચાવવા પાણીમાં પડ્યો હતો. આ બંને મિત્રો બૂમો પાડતા દિલીપ રાજપૂત બંને મિત્રોને બચાવવા પાણીમાં કૂદ્યો હતો, પરંતુ બંને મિત્રો દૂર તણે જતા દિલીપને તરતા આવડતું હોય તે પરત બહાર આવી ગયો હતો. બંને મિત્રો પાણીમાં ડૂબી લાપતા બન્યા બાદ દિલીપ રાજપૂતે બૂમાબૂમ કરી મૂકી હતી, જેથી અન્ય લોકો દોડી આવ્યા હતા. બનાવની જાણ ફાયર બ્રિગેડને કરવામાં આવતા ફાયર બ્રિગેડ બીજા દિવસે કામગીરી આગળ ધપાવી હતી. બે યુવાન પૈકી એકનો મૃતદેહ હાથ લાગ્યો હતો.